દર્શક મિત્રો, સ્પાર્કલ 2011ના એક મહત્વના શિલ્પી અને આ એક્ઝિબિશનના કન્વીનર, ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ અને સી જ્વેલ્સના સંચાલક શ્રી પ્રવીણભાઈ નાણાવટી અમારી સાથે ઉપસ્થિત છે. પ્રવીણભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. 5 વર્ષથી સતત આ પ્રકારનું આયોજન અને તે ભવ્યાતિ ભવ્ય આયોજનના આપ ભાગીદાર બન્યા છો એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. સ્પાર્કલ 2011ની વિશેષતા શું છે એની એક પહેલાં વાત કરીએ અને ત્યાર પછી વાત કરીએ તમારો પોતાના સંસ્થાન સી જ્વેલ્સ અને તેની વિશેષતાઓની. સ્પાર્કલ 2011ની અગત્યતા એ છે કે છેલ્લા 5 વર્ષથી આપણે આ એક્ઝિબિશન સુરતમાં ધીરે ધીરે શરૂ કર્યું અને સુરત એક એવું શહેર છે જે વિશ્વમાં વપરાતા ડાયમંડમાંથી લગભગ 90% જેટલો હિસ્સો સુરતમાંથી પોલિશ થઈને સમગ્ર દુનિયામાં જાય છે અને એમાંથી વેલ્યુ એડિશન થઈ અને એમાંથી જ્વેલરી બની દુનિયાના બીજા દેશો ખૂબ મોટી આવક કમાતી ઊભી કરતા હોય છે. એટલે એન્ડ ઓફ કસ્ટમરને ખૂબ મોંઘી જ્વેલરી મળતી હોય છે. તો આપણે આ વખતે ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં એવા પ્રયત્ન કરી રહ્યા છે કે સુરતની અંદર જે ડાયમંડ બને છે એમાંથી જ આપણે જ્વેલરીમાં રૂપાંતર કરી અને વિશ્વની જે દેશોમાં જે ટાઈપની ડિઝાઇન ચાલે એનું મેન્યુફેક્ચર અહીંથી કરીને સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ કરીએ તો એન્ડ ઓફ કસ્ટમરને ખૂબ સસ્તી આપણે જ્વેલરી પ્રોવાઈડ કરી શકીએ. એના કારણે સુરતનો જ્વેલરીનો ઉદ્યોગ ખૂબ મોટો ધમધમતો થાય અને એના પરિણામ સ્વરૂપે સુરતમાં દુનિયાનો મોટામાં મોટો જ્વેલરી પાર્ક આપણે ઊભો કરી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં બધા જ યુનિટો પ્રોડક્શનમાં આવશે અને ત્યારે સમગ્ર દુનિયાના જ્વેલરો સુરતમાં જ્વેલરી કમ્પલસરી ખરીદવા આવી પડશે એવું એક વાતાવરણ ઊભું કરવા માટેનો એક સ્પાર્કલનો એક પ્રયત્ન છે. અને સ્પાર્કલના પરિણામે એવું અમે કરવા માંગીએ છીએ કે આવનાર વર્ષોની અંદર કોઈપણ વ્યક્તિને જ્વેલરી ખરીદી હોય તો જો એને ઇકોનોમી અથવા તો સસ્તામાં સસ્તી દુનિયામાં એને પડતી હોય તો સુરતમાં પડે એવા હેતુથી આ એક સ્પાર્કલનું આયોજન કર્યું છે. અને જ્યારે દુનિયાનો આટલો મોટો મોટો જ્વેલરી પાર્ક ધમધમતો થશે તો સમગ્ર દુનિયાના લોકો સુરત જ્વેલરી ખરીદવા આવશે એવું મારું માનવું છે અને એના માટે સ્પાર્કલ એક સફળ સાહસ કહી શકાય. સી જ્વેલની વાત કરીએ, આમ તો આ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ વર્ષોથી છો પરંતુ જ્વેલરીની દુનિયાની અંદર તમે થોડાક વર્ષો પહેલાં પગ પેસારો કર્યો છે. શું અનુભવ છે આ પ્રકારની જ્વેલરી બિઝનેસની જે તકો છે આપણા શહેરની અંદર એ તક વિશેની વાત કરો. હું એવું માનું છું કે જ્વેલરી એ વેલ્યુ એડિશન છે અને કોઈપણ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈપણ પ્રોડક્ટની અંદર તમારે વેલ્યુ એડિશન કરો તો જ તમે એમાં સફળતા પામી શકો. હું એવું માનું છું કે જ્યારે અમારી કંપની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં હતી ને ત્યારથી ધીરે ધીરે રહીને આપણે એને જ્વેલરીમાં રૂપાંતર કર્યું તો એના બેનિફિટ એ થાય કે અમે અમારો જે ગ્રાહક વર્ગ છે ખૂબ મોટો કરી શક્યો, અમારો રિસ્ક ફેક્ટર ઓછું થતું ગયું, ડિવાઈડ થતું ગયું. અને જ્યારે દુનિયાની અંદર જે પ્રકારની જ્વેલરીની જરૂરિયાત હોય છે એ ધ્યાનમાં રાખી અને ખાસ કરીને સુરત અને ગુજરાતના લોકો જ્વેલરી ખરીદી કરી શકે અને ઇકોનોમી બે આપી શકીએ એવા હેતુથી અમે જ્વેલરીમાં કન્વર્ટ થયા હતા અને અમને ખૂબ આમાં સફળતા મળી છે. અને અમે એવું ચોક્કસ કહી શકીએ છીએ કે કદાચ અમારા જે રેટ્સ જે છે અને જે ડિઝાઇનિંગ છે એ કમ્પેરિઝનમાં લગભગ બીજું કોઈ આટલું ઇકોનોમી જ્વેલરી પ્રોવાઈડ નહીં કરી શકે એવું અમને ખાતરી છે. અને એના કારણે અમારા જે ગ્રાહક છે સમગ્ર ભારતમાં ફેલાયેલા રહે છે અને વિશ્વમાં બી ઘણા ગ્રાહકો જે ઇન્ટરનેટ પર વેબસાઇટ પરથી ડિઝાઇન જોઈને અમને ઓર્ડર આપે છે. એટલે હું એવું ચોક્કસ કહી શકીએ કે ડાયમંડનું વેલ્યુ એડિશન દરેક મિત્રોએ કરવું જોઈએ અને ધીરે ધીરે જ્વેલરીમાં રૂપાંતર કરી અને સુરતના વિકાસમાં અને પોતાની કંપનીના વિકાસમાં એક ખૂબ અગત્યનો ફાળો આપે એવું માનવાનું છે. જ્વેલરી એક રોકાણ તરીકે, એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે સલાહ આપો ખરા રોકાણ કરવાને? હું તો એવું ચોક્કસ માનું કે સમગ્ર વિશ્વની અંદર કદાચ એક જ એવી વસ્તુ છે જે ડાયમંડ કે જે ખરેખર ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ ખૂબ સૌથી શ્રેષ્ઠ કહી શકાય. લોકો કેપિટલ માર્કેટમાં જમીનમાં અને વિવિધ જગ્યાઓ રોકાણ કરે છે અને ઇવન ગોલ્ડ અને સિલ્વરમાં પણ. તો કમ્પેરેટિવલી તમે જોશો તો જેટલા વર્ષોમાં ડાયમંડના જે રેટ્સ જેટલા વધ્યા છે કમ્પેરેટિવ બીજે કોઈ પ્રોડક્ટના એવા વધ્યા નથી. એટલે ઓન ધ કોન્ટ્રી હું તો એવું માનું છું કે આવનાર વર્ષોની અંદર ડાયમંડની જે પ્રોડક્શન છે, કારણ કે ડાયમંડ એક એવી વસ્તુ છે કે દુનિયાની હાર્ડમાં હાર્ડ વસ્તુ છે અને એ ક્યારે બી એનો નાશ નથી થવાનો. અને બીજી વસ્તુ એ છે કે આ જે ડાયમંડ બનેલા છે કરોડો વર્ષ પહેલાં સૂર્યથી પૃથ્વી અલગ થઈ હતી અને જે કાર્બનમાંથી હીટ અને હીટ મળી અને પ્રેશર મળ્યું એમાંથી ડાયમંડ મળ્યા અને બાકીનો બધો જ કોલસો બની ગયો હતો. એટલે હવે દુનિયાની ખાણોની અંદર જે ડાયમંડ વધેલા છે ખૂબ ઓછી ક્વોન્ટિટી છે. એટલે કદાચ એવું બને કે એક આપણા પછીના જનરેશનને
કદાચ રફ ડાયમંડ જોવે તો મ્યુઝિયમમાં જોવા જવું પડે પરિસ્થિતિ આવશે. એટલે હું મારું ચોક્કસ માનું છે કે ડાયમંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું સૌથી યોગ્ય અને સૌથી સારામાં સારું સલાહ ભર્યું છે એવું મારું માનવું છે. આપ જે ડિઝાઇન બનાવો છો તેનું સિલેક્શન કેવી રીતે તમે કરતા હો છો, એનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેવી રીતે કરતા હો છો, તમારું પોતાનું બ્રેઇન લગાવતા હોય છો કે એના માટેની એક જુદી ટીમ તમે ડેવલપ કરી છે? એની અંદર અમે લોકો અમારી પોતાના વિચારો અને કસ્ટમરની ડિમાન્ડ, કસ્ટમર કઈ ટાઈપની ડિઝાઇન વધારે પ્રિફર કરે છે. અમે દાખલા તરીકે 100 ડિઝાઇન તૈયાર કરી હોય અને એમાં 20 નહીં ચાલતી હોય, અમે એને ફરીથી રીપ્રોસેસ કરી દઈએ છીએ. જે 80 ડિઝાઇન ચાલે એમાં જે વધુને વધુ લોકો આગ્રહ રાખતો હોય એવી ડિઝાઇનને વધારે પ્રાધાન્ય આપે છે, અને એમાં અમે અમારા પોતાના ડિઝાઇનર અને અમારી પોતાની રીતે અમે એને મોડિફાઈડ કરીને અલગ અલગ ડિઝાઇન બનાવીએ છીએ, અને અમે ખૂબ લો બજેટમાં બનાવીએ છીએ. ડાયમંડની જ્વેલરી કદાચ કોઈ એવું માને કે નોર્મલી માર્કેટમાં લોકોને એવું છે કે ડાયમંડ પહેરવું એટલે બહુ મોંઘી વસ્તુ છે, પણ મારા સ્ટોલ પર અમે 5000 રૂપિયાની વસ્તુ પણ કોઈને ખરીદવું હોય તો ગોલ્ડ અને ડાયમંડમાં અવેલેબલ છે, અને 5 લાખની બી છે અને 50 લાખની પણ જ્વેલરી આ રીતે મળે છે. એટલે એક વસ્તુ છે કે મિડલ ક્લાસને પણ અમે ડાયમંડ અને જ્વેલરી પહેરાવીએ એવા આશયથી અમે એવી નાની નાની પ્રોડક્ટ બનાવી છે કે જેના પરિણામ સ્વરૂપે ધીરે ધીરે અમારા જ્વેલરીની ખારી એવી ડિમાન્ડ રહી છે. થેન્ક યુ વેરી મચ પ્રવીણભાઈ, સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ શી જ્વેલનો સ્ટોલ નિહાળી રહ્યા છો સ્પાર્કલ 2011માં.